રાજ્યમાં ટાવટે વાવાઝોડું પસાર થયા બાદ તેની વિનાશક અસરો સામે આવી છે ત્યારે આણંદમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર ભૂવા પડ્યા હતા જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વ જ ભૂગર્ભ ગટર માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાઓ પૂરવામાં બેદરકારી દાખવતા રસ્તા ઉપર મોટા મોટા ભૂવા પડી ગયા છે અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ પડ્યો અને ગટર લાઇનની ખોદાતી હતી તે બેદરકારીને લીધે બહુ ભૂવા પડી ગયા છે અને અમુક છોકરાઓને સાયકલ લઈને ગાડી લઈને જતા તકલીફ પડે છે અને બસો પણ ઉતરી જવા ભાડા મળ્યા છે મોટા મોટા નાના છોકરા બહુ સોમ પાર્ક સોસાયટીમાં કોઈ બહાર નીકળી શકે એવી રોડ જ નથી શું માંગણી છે તમે શું પૂછો યોગ્ય રીતે ભૂવાઓનું પૂરણ કરવામાં આવ્યું નથી અને કારણે ભૂવા અત્યારે પડ્યા છે સોસાયટીમાં જવાની જગ્યા નથી રહી રસ્તો નથી રહ્યો અને તેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું બતાવીશ કે અહીંયા કેવા કેવા ભૂવા પડ્યા છે એક લક્ઝરી બસ કે આખી વાહનો ઉતરી જાય તેટલા મોટા ભૂવા પડ્યા છે લોકોને અવર જવર કરવાની બિલકુલ રસ્તાઓ નથી અને તેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીંયા નાના બાળકો કે સિનિયર સિટીઝનો પણ પસાર થાય તો જો પડી જાય તો દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેલી છે તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાકથી આ સ્થિતિ હોવા છતાં નગરપાલિકાના કોઈ કાઉન્સિલર કે કોઈ નેતાઓ અહીંયા જોવા નથી આવ્યા આ લોકોની મુશ્કેલી જોવા નથી આવ્યા તેને લઈને લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે આપણે એના સ્થાનિક લોકો આપણી સાથે હાજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહે છે અહીંયા શું પરિસ્થિતિ છે અને શું ઘટના બની છે કાલ સાંજે આ ભૂવા પડ્યા હતા અને કાલ શાંતિ લાઈટ નથી અને છોકરાઓ પણ સોસાયટીની બહાર નીકળી શકતા નથી કે વાહન અવર જવર કરી શકતા નથી અહીં નાના નાના છોકરાઓ છે વૃદ્ધો છે તો એ લોકો ખાડામાં જાય કેવી રીતે અને કોઈ તંત્ર કોઈ જોવા નથી આવ્યું કોન્ટ્રાક્ટર જે બરાબર આ કામ ચાલુ થયું તેમનો કંઈક નગરપાલિકાનો એન્જિનિયર પણ અહીં જોવા નથી આવ્યો એન્જિનિયરને તો આવવું પડે અને છેલ્લા 5 વર્ષથી કાંતિભાઈ છોડાભાઈ પરમાર અહીંના MLA છે 5 વર્ષથી જો એમને એક પગ નથી મૂક્યો આ વિસ્તારમાં કે શું ચાલી રહ્યું છે અને એમના 4 કાઉન્સિલર છે અને નગરપાલિકામાં ભાજપને ખોબલે ખોબલે પ્રજાપતિ સમાજ મત આપતો રહ્યો છે અને અહીં પ્રજાપતિની સમાજની સંખ્યા બહુ વધુ છે એમને પ્રચાર કરવાની પણ જરૂર નથી પડતી તો પણ અમારી સાથે અન્યાય કેમ આ વિસ્તારની સાથે 25 વર્ષથી અન્યાય થાય છે તો અમે કેવા કોને જઈએ નહીં નગરપાલિકા સાંભળતી નથી MLA સાંભળતા અત્યારે શું સ્થિતિ છે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો આ રીતના કે કેવું છે તોય પણ હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું શું માંગણી છે અત્યારે તમારી બસ વ્યવસ્થિત કામ થાય આ કુંડી પણ આગળ તૂટી ગઈ છે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે તો નગરપાલિકાની જવાબદારી બને છે કે અહીં કોઈ સદસ્ય એમનો કોઈક જોવા આવે કે કામ કેવી રીતના થાય છે કશું જોયા વગર આડે ધર જ કામ ચાલ્યા કરે છે સ્ટ્રોક મોટર ડ્રેનની જે કામગીરી ચાલી રહી હતી તેમાં કોન્ટ્રાક્ટરે યોગ્ય પૂરણ નહીં થવાના કારણે અહીંયા મોટા મોટા ભૂવાઓ પડી ગયા છે અને તેનો ભોગ અત્યારે સ્થાનિક લોકો અનુભવી રહ્યા છે અને તેના કારણે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે નગરપાલિકાના જે અત્યારે ભાજપનું શાસન છે અને ભાજપને ખોબલે ને ખોબલે આ વિસ્તારના લોકોએ મત આપ્યા છે તેમ છતાં આ લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમની ભૂમ છે અહીંયા ધારાસભ્ય કે કાઉન્સિલરો જોવા નથી આવ્યા તેવી પણ ફરિયાદ સ્થાનિક લોકોની છે ત્યારે એ લોકોની માંગ છે કે જેઓ ભૂવા પડી રહ્યા છે ને તાત્કાલિક પૂરવામાં આવે અને યોગ્ય રસ્તો બનાવવામાં આવે જેથી લોકો સરળતાથી અવર જવર કરી શકે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપ સૌને અપીલ કરે છે કે હાલમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ટોકેટો વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે ત્યારે લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ ઘરમાં જ રહેવું જોઈએ સુરક્ષિત રહેવું જોઈએ પોતાના પરિવારને સુરક્ષિત